નમસ્તે મિત્રો, સ્વાગત છે તમામ વિદ્યાર્થી મિત્રોનું. આજે આપણે આ વિડિયોમાં આવનારી તમામ ભરતીઓમાં ખૂબ જ ઉપયોગી થાય તેવું ગુજરાતી સાહિત્ય, જેમ કે 2020 થી 2011 સુધીમાં તમામ પરીક્ષાઓ લેવાની, તે પરીક્ષાઓમાં જે ગુજરાતી સાહિત્યના પ્રશ્નો મોસ્ટ આઈએમપી પૂછાણા છે, તે પ્રશ્નોની આજે આપણે આ વિડિયોમાં ચર્ચા કરવાના છીએ. તો મિત્રો, વિડીયો પૂરો જોવા માટે ખાસ વિનંતી છે, અને વિડીયો પસંદ આવે તો તમારા અન્ય મિત્રોને વિડીયોની લિંક શેર કરો, જેથી તે મિત્રને પણ મદદ થાય. તો ચાલો દોસ્તો, આજના વિડીયોની શરૂઆત કરીએ. વિડીયોની શરૂઆત કરતા પહેલા તમે અમારી ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઇબ ન કરી હોય તો જરૂરથી લાઇક શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો. તો ચાલો દોસ્તો, આજના વિડીયોની શરૂઆત કરીએ. પ્રથમ પ્રશ્ન છે, શંભુ સૂતનું ધ્યાન જ ધરું, સરસ્વતીને પ્રણામ જ કરું, અમદરું રૂડો નૈષધ નાથ રે, પંક્તિના સર્જકનું નામ જણાવો. મિત્રો, આવી અઘરી પંક્તિ ઘણી વખત પૂછાતી હોય છે, જે 2020માં જે પરીક્ષાઓ લેવાની છે તેમાં આ પ્રશ્ન પૂછાણેલો છે. તો આ પંક્તિના સર્જક છે પ્રેમાનંદ. ત્યાર પછી આપણે બીજા પ્રશ્નની ચર્ચા કરીએ, સાહિત્યકાર રઘુવીર ચૌધરીનું વતન જણાવો. રઘુવીર ચૌધરીનું વતન છે બાપુપુરા. લાભશંકર ઠાકરનું ઉપનામ જણાવો, તો આવશે પુનર્વર્ષુ. ત્યાર પછી સાહિત્યકાર વર્ષા અડાલજાની કૃતિ જણાવો. તો વર્ષા અડાલજાની કૃતિ મિત્રો દર વખતે પૂછાતી હોય છે અલગ અલગ, તો આ વખતે ક્રોસ રોડ પૂછાણી છે. હવે પછી, કોઈ સ્વેચ્છાએ જોડણી કરવાનો અધિકાર નથી, આ આદેશ કોણે આપ્યો હતો? તો મિત્રો, મહાત્મા ગાંધીએ આ આદેશ આપ્યો હતો. ત્યાર પછીનો પ્રશ્ન છે, અલાઉદ્દીન ખિલજીએ પાટણને ભાંગ્યા બાદ પાટણના મહત્વ અને જહાજ હાલોલીને અસ્ત જોઈને કવિઓએ ઉચ્ચારણ કર્યું કે પાટણ પૂરી પુરાણ હાલતનું જ હાલ આવ. આ કવિવરનું નામ જણાવો. મિત્રો, આવી પંક્તિઓ ઘણી વખત પરીક્ષામાં પૂછાય છે, અને આ પંક્તિ પૂછાણેલી છે તો આવનારી તલાટી મંત્રીનું પેપર થોડું હાર્ડ થવા જઈ રહ્યું છે. તો મિત્રો, આવી પંક્તિઓ પૂછાવાની શક્યતા રહેલી છે. તો આ પંક્તિ છે નરસિંહરાવ દિવટિયા દ્વારા આ પંક્તિ કહેવામાં આવી હતી. ત્યાર પછી પ્રશ્નની વાત કરીએ, ભૂખી ભૂતાવળ નવલકથા ખંડના લેખકનું નામ જણાવો. તો તેનો જવાબ આવશે પન્નાલાલ પટેલ. ઈર્ષાદ કયા કવિનું ઉપનામ છે? તો મિત્રો, ઈર્ષાદ છે જે સીનુ મોદીનું ઉપનામ છે. મિત્રો, યાદ રાખવા માટે મોદી પર લોકો ઈર્ષા કરે છે, તેવી રીતે પણ યાદ રાખી શકો છો. મોદી છે આપણા, તેના પર લોકો શું કરે છે? ઈર્ષા કરે છે, તે રીતે યાદ રાખી શકે છે. એટલે કે મોદી, સીનુ મોદીનું ઉપનામ થાય છે ઈર્ષાદ. ત્યાર પછી નવ નંબરનો પ્રશ્ન છે, ગુજરાતી સાહિત્યમાં ખંડ સ્વરૂપના જનક કોણ ગણાય છે? તો તેનો જવાબ આવશે મણિશંકર ભટ્ટ, જે ખંડ સ્વરૂપના જનક ગણાય છે. ત્યાર પછીનો પ્રશ્ન છે, સ્વામી આનંદ કોને ઝાકળ જેવા અણગીઠા કહ્યા છે? તો કે નંદુલાલ મહેતાને. દુહાના મુખ્ય લક્ષણો જણાવો. તો દુહાના મુખ્ય લક્ષણ છે સોંટ અને લાધવ. ત્યાર પછી મિત્રો, 12મા નંબરનો પ્રશ્ન છે, સાહિત્યકાર ગંગા સતી ગંગાબા ગોહિલની કૃતિ જણાવો. ગંગા સતી અથવા તો ગંગાબા ગોહિલ તરીકે પણ પૂછાય છે, તો તેની કૃતિ છે વીજળીને સમકારે. તેના પછીનો પ્રશ્ન છે, સાહિત્યકાર અશોક સાવડાનું વતન જણાવો. તો અશોક સાવડાનું વતન છે મંડાસર. કમા મુનશીનું ઉપનામ જણાવો, જવાબ આવશે ઘનશ્યામ. નરસિંહ મહેતાના પદોમાં કઈ ભક્તિનું નિરૂપણ જોવા મળે છે? તો પ્રેમ લક્ષણા. ત્યાર પછી વિંગ્સ ઓફ ફાયરનો ગુજરાતી અનુવાદનું પુસ્તક કયા નામે ઓળખાય છે? મિત્રો, વિંગ્સ ઓફ ફાયર છે, જેનું અનુવાદ છે અગનપંખ તરીકે ઓળખાય છે. કયા કાવ્ય સ્વરૂપને દસમો વેદ કહ્યો છે? તો કે દુહાને. તેના પછીનો પ્રશ્ન છે, નિષેધ દર્શાવેલ કૃતિઓ પૈકી ઉર્મી કવિ નાનાલાલની કૃતિ જણાવો. તો ઉર્મી કવિ નાનાલાલની કૃતિ છે વસંતોત્સવ. કયા નિબંધકાર જીવનલક્ષી નિબંધકાર તરીકે ઓળખાય છે? જવાબ આવશે કાકા સાહેબ કાલેલકર. ગુજરાતી સાહિત્યની પ્રથમ ઐતિહાસિક નવલકથા કઈ છે? તો મિત્રો, આવો એક વિડીયો આપણે પણ બનાવ્યો છે, જેમાં પ્રથમ કૃતિઓ તમામ આવી ગઈ છે. તો વિડીયો પૂરો જોવા માટે, વિડીયોને જોવા માટે મિત્રો ડિસ્ક્રિપ્શનમાં તમને લિંક આપવામાં આવેલી છે, તેના પરથી તમે એ વિડીયો જોઈ શકો છો, જે ગુજરાતી સાહિત્યની પ્રથમ કૃતિઓ. તો ગુજરાતની પ્રથમ ઐતિહાસિક નવલકથા કઈ છે? તો કર્ણ ગેલો આવશે. ત્યાર પછી ઉમાશંકર જોશીના નિશ્ચિત કાવ્ય સંગ્રહને કયો એવોર્ડ પ્રાપ્ત થયો છે? જવાબ આવશે સી, ભારતીય જ્ઞાનપીઠ. લેખક સાહિત્યકાર ગુણવંત શાહની કૃતિ જણાવો.
જવાબ આવશે સી ગાંધીના સસમા. શક્તિપીઠ બહુસરાજીનું સ્તુતિ ગાન કરનાર પ્રથમ દેવી ભક્તનું નામ જણાવો. જવાબ આવશે વલ્લભ મેવાડો. બળવંતરાય ઠાકરનું જન્મસ્થળ જણાવો. જવાબ આવશે ભરૂચ. બળવંતરાય ઠાકરનું જન્મસ્થળ ભરૂચ. સાહિત્યકાર રઘુવીર ચૌધરીની કૃતિ જણાવો. તો તેનો જવાબ આવશે વેણુ વચ્છલા. ત્યાર પછીનો પ્રશ્ન છે જેસલ તોરલની કથામાં તોરલ રાણી મૂળ કોના પત્ની હતા? તો જવાબ આવશે સાસતિયાજીના. જીવીસ બની શકે તો 1,00,000 પુસ્તકોથી આ પંક્તિ ગુજરાતના કયા કવિની છે? મિત્રો ખૂબ અગત્યની પંક્તિ છે. જીવીસ બની શકે તો 1,00,000 પુસ્તકોથી જવાબ આવશે કવિ કલાપીની આ કૃતિ છે. આંશ્ય લેખક રતિલાલ બોરીસાગરની રચના જણાવો. મરક મરક. નીચેના વિકલ્પોમાં દર્શાવેલ ઉપનામો પૈકી કોઈ એક બંધ બેસતું નથી, અન્યોથી જુદું પડે છે, તે ઓળખાવો. તો મિત્રો અહીંયા દિર્યશેષ શ્વેર વિહારી તે એક સરખા છે, પરંતુ પુનર્વસુ છે જે બંધ બેસતું નથી. નરસિંહરામ માયરા કૃતિના રચયિતા જણાવો. તો નરસિંહરામ માયરા છે જે મીરાની કૃતિ છે. નરસિંહરામ માયરા. ભલું થયું ભાંગી જંજાળ સુખે ભજીશું શ્રી ગોપાલ પંક્તિના રચયિતા કોણ છે? તો જવાબ આવશે નરસિંહ મહેતા. નીચે દર્શાવેલ કૃતિઓમાંથી કઈ કૃતિ અખાની નથી? તો સુભદ્રા હરણ જે કૃતિ અખાની નથી. એક વર્યો ગોપીજ વલ્લભ નહી સ્વામી બીજો આ પંક્તિના સર્જક કોણ છે? તો તેનો જવાબ આવશે દયારામ. નરસિંહ મહેતાની કૃતિ જણાવો. નરસિંહ મહેતાની કૃતિ છે શામળનો વિવાહ. નિષેધ દર્શાવેલ જોડકા યોગ્ય રીતે જોડો. તો મિત્રો જવાબ આવશે બી સી સાથે શાર, એટલે કે સી ઝીણાભાઈ દેસાઈ સાથે સ્નેહરશ્મિ. ત્યાર પછી ડી સાથે એક, તો દામોદર ભટ્ટ સાથે સુધાશુ. ત્યાર પછી એક સાથે બે, એટલે કે ચંદ્રવદન મહેતા સાથે સાંદા મામા, અને હિંમતલાલ પટેલ સાથે શિવ સુંદરમ. જવાબ આવશે. ત્યાર પછી 37 નંબરનો પ્રશ્ન છે કવિ અખો કયા બાદશાહે સ્થાપેલ ટંકશાળામાં મહત્વના અધિકારોની પદવી ધરાવતો હતો? તો મિત્રો જહાંગીરના ટંકશાળામાં તે મહત્વની પદવી ધરાવતો હતો. અર્વાચીન અને પ્રાચીન સર્વેતક કવિઓમાંથી સૌથી વધુ ગુજરાતી પણ પ્રેમાનંદમાં છે આ ઉદ્ગારો કોના છે? તો મિત્રો જવાબ આવશે આ પંક્તિનો કવિ નાનાલાલ. મીરાબાઈએ વૃંદાવનમાં એ મહાન સંતના દર્શનની વાંચના કરી ત્યારે તે સંત પોતે મીરાના દર્શને ગયા આ સંતનું નામ જણાવો. તો જવાબ આવશે જીવા ગોસાઈ. કયા ગુરુના શરણે બેસીને અખાએ વેદાંત ગ્રંથોનું ધ્યાન કર્યું હતું? તો બ્રહ્માનંદજી. કવિ કાલિદાસનું શાંતુકલ સાહિત્યનો કયો પ્રકાર છે? શાંતુકલમ જે છે જે સાહિત્યનો કયો પ્રકાર છે? તો જવાબ આવશે નાટક. ઉંબર સોડી તું ડુંગર પૂંજે કેમ, ઉંબર સોડી તું ડુંગર પૂંજે કેમ આ પંક્તિના રચયિતા કોણ છે? તો જવાબ આવશે પ્રેમાનંદ. ગુજરાતી સામાયિક કુમારના કયા વર્ષ સુધીના પાષાણના અંકોની માહિતી સીડી સ્વરૂપે પ્રકાશિત કરવામાં આવી? તો મિત્રો ખાસ અગત્યનો પ્રશ્ન છે. તો જવાબ આવશે 2015 સુધીની. નીચે દર્શાવેલ જોડકા યોગ્ય રીતે જોડો. તો મિત્રો જવાબ આવશે બી નરસિંહ મહેતા, એ સાથે બે એટલે કે ભક્ત કવિ. ત્યાર પછી અખો, તો બી સાથે શાર, એટલે કે અખો છે જે ગર્વ જ્ઞાનનો વડલો. ત્યાર પછી હેમચંદ્રાચાર્ય, તો કલિકા સર્વજ્ઞ. ત્યાર પછી પ્રેમાનંદ છે જે મહાકવિ તરીકે ઓળખાય છે. ત્યાર પછી પ્રેમાનંદના જીવનના વિશે માહિતી મેળવવા કયા કવિએ વડોદરા ગયા હતા? મિત્રો પ્રેમાનંદ છે જેની જીવનની માહિતી મેળવવા માટે કયા કવિ વડોદરા ગયા હતા? તો કે કવિ નર્મદ. નીચે દર્શાવેલ જોડકા યોગ્ય રીતે જોડો. તો મિત્રો જવાબ આવશે ડી. ત્યાર પછી 47 નંબરનો પ્રશ્ન છે ભક્ત કવિ નરસિંહ મહેતા જૂનાગઢ દામોદર કુંડમાં દરરોજ સવારે પદો ગાતા ગાતા નહાવા જતા તે સમયે ગાયેલા પદો કયા નામે ઓળખાતા? તો મિત્રો રામગરી તરીકે ઓળખાતા. ત્યાર પછી મિત્રો મોસ્ટ એમ્પી પ્રશ્ન છે આવનારી તલાટી મંત્રીની પરીક્ષામાં ખૂબ જ ઉપયોગી થાય તેવો પ્રશ્ન. અખાએ ઘડી આપેલા હાર ઉપર તેની ધર્મની બહેનને ઉઠાવેલ શંકાના પરિણામે અખાને સંસારની
નિસારતાનો ખ્યાલ આવ્યો અને સંસાર ત્યાગ કરવા પ્રતિ પ્રેરાયો તો બહેનનું નામ જણાવો. તો મિત્રો, તેમની બહેનનું નામ હતું અખાની, બહેનનું નામ જમના હતું. અખો એટલે ઉદ્વજી અને દયારામ એટલે ગોપી. કવિઓની આવી સરખામણી કોણે કરી છે? મિત્રો, ઉદ્ધવજી ઉદ્ધવજી અથવા ઉદ્ધવજી અને દયારામને ગોપી તરીકે પણ ઓળખવામાં આવે છે. તો સરખામણી કોણે કરી છે? તો મિત્રો, આવી સરખામણી કવિ નાનાલાલે કરેલી છે. કેવલ્ય ગીતા કૃતિના રચયિતાનું નામ જણાવો. તો કેવલ્ય ગીતા કૃતિ છે જે અખાએ લખેલી છે. ગ્રંથાલોક કઈ સંસ્થાનું મુખપત્ર છે? તો ગ્રંથાલોક છે જે ગુજરાત ગ્રંથાલય સેવા સંઘનું છે. ત્યાર પછી સાહિત્ય અકાદમી દિલ્હી પુરસ્કાર દિલ્હી પુરસ્કૃત કૃતિ બૃહત્તુ પિંગળના લેખકનું નામ જણાવો. રામનારાયણ પાઠક. ગુરુ કીધામે ગોકુલનાથ ઘરડા બળદને લાંધીનાથ કૃતિના રસ્યતા જણાવો. જવાબ આવશે અખો. નિશે દર્શાવેલ કૃતિઓમાં સૌથી કઈ કૃતિ સાંભળી નથી? નિશે દર્શાવેલ કૃતિઓમાંથી કઈ કૃતિ સાંભળી નથી? તો મિત્રો, જવાબ આવશે નંદ બત્રીસી છે, સાંભળની કૃતિ નથી. સાયા એટલા સાપરા અને સાળિયા એટલા ઘર ભોજો ભગત તો અમે ભણે જે વાંઢા એટલા વર પંક્તિના સર્જકનું નામ જણાવો. તો જવાબ આવશે કવિ દલપત રામ. નવલકથાકાર રાવજી પટેલની કૃતિ જણાવો. મિત્રો, રાવજી પટેલની કૃતિ છે અશ્રુઘર. કથુત કથે તે શાનો કવિ એ ઉત્કના રસ્યતાનું નામ જણાવો. ઉત્કતિ તે ઉત્કતિ એટલે પંક્તિના રસ્યતાનું નામ જણાવો. તો જવાબ આવશે શ્યામળ. કઈ કૃતિ અખાની નથી? તો મિત્રો, ઉદ્વસ્વાદ છે જે અખાની કૃતિ નથી. ગિરનાર ખાતે સમ્રાટ અશોકના શિલાલેખને કયા મહાન કવિએ શૈલકર્ણ તરીકે બિરદાવ્યો છે? તો મિત્રો, ખાસ અગત્યનો પ્રશ્ન છે. જવાબ આવશે કવિ નાનાલાલ. ત્યાર પછીનો પ્રશ્ન છે, તારીખનું ઘર નામ લખી દઉં માણસ મને ગમે છે જેવા ઉત્તમ કાવ્ય કવિના નિબંધના લેખકનું નામ જણાવો. તો જવાબ આવશે સુરેશ દલાલ. ભક્ત કવિ દયારામની કૃતિ જણાવો. રસિક વલ્લભ. ગિરનાર ખાતે સમ્રાટ અશોકના શિલાલેખને કયા મહાન કવિએ શૈલકર્ણ. મિત્રો, આ પ્રશ્ન એક વખત આવી ગયો છે, ફરી વખત રિપીટ થયો છે. મારી આંખે કંકુના સૂરજ આથમિયા મોસ્ટ એમ્પી કૃતિ છે. મારી આંખે કંકુના સૂરજ આથમિયા ગીતના રસ્યતા કોણ છે? તો જવાબ આવશે રાવજી પટેલ. પીઠે પાંગળ્યો પીપળો નવલકથાના સર્જકનું નામ જણાવો. તો જવાબ આવશે દિલીપ રાણપુરા. લોકહિત ચિંતક કવિ સુધારણાના શાણા શિક્ષક કવિ દલપત રામે કોને અનુસરીને સ્થાન વર્ણન અને ઋતુ વર્ણન કાવ્યો રચ્યા? તો જવાબ આવશે કવિ નર્મદ. સાહિત્યકાર ઉમાશંકર જોશીનો જન્મ કયા તાલુકામાં થયો હતો? મિત્રો, ઉમાશંકર જોશીનો છે ઈડરમાં જન્મ થયો હતો. ગુજરાત સરકાર દ્વારા યુવા ગૌરવ પુરસ્કાર સૌ પ્રથમ કોને એનાયત કરવામાં આવ્યો હતો? તો જવાબ આવશે સૌમ્ય જોશી. સંસ્કાર સમન્વયના જે યુગનો વિજયરાજ વૈદ સંગમ યુગનો કહ્યો છે તે યુગના પ્રતિભાવ ગુજરાતી નવી કવિતા આદિ પુરુષ આઈસીએસ પદવી ધારક અને આ વાદ્યને કરુણગાન વિશે ભાવે જેવી કરુણા સબર પંક્તિના સર્જકનું નામ જણાવો. તો મિત્રો, જવાબ આવશે નરસિંહરાવ વોળાભાઈ વોળાનાથ દેવટિયા. ત્યાર પછી નિશ્ચય દર્શાવેલ યોગ્ય જોડકા જોડો. તો એનો જવાબ આવશે બી. તો મિત્રો, આ હતા 2020માં જે તમામ પરીક્ષાઓ લેવાની છે તે પરીક્ષાઓમાં ગુજરાતી સાહિત્યના પૂછાણેલા પ્રશ્નો. હવે આપણે આવનારા વિડીયોમાં 2019માં જે પ્રશ્નો પૂછાણાશે તેની ચર્ચા કરવાના છે. તો મિત્રો, વિડીયો પસંદ આવ્યો તો વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો. થેન્ક યુ. ધન્યવાદ. જય હિન્દ.